જૂનાગઢમાં ખુલ્લેઆમ લૂંટફાટ તોનો ત્રાસ વળી રહ્યો છે ત્યારે લૂંટ સાથે ખુલ્લી હુમલાનો કિસ્સો સામે આવ્યો છે અજાણ્યા શત્રુ દ્વારા એક વ્યક્તિ પર લૂંટ કરી તીક્ષ્ણ હથિયાર વડે ઘા જેવી ફરાર થઈ ગયા હતા જૂનાગઢમાં અવારનવાર ગુનાકીય પ્રવૃત્તિ ડામમાં છતાં દિન પ્રતિદિન લુખ્ખાગીરી જેવી પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે જોશીપરા નજીક ગોપાલનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ સાવલિયા પર મોડી રાત્રે આવા તત્વો દ્વારા છરીની અણીએ લૂંટ ચલાવી છરીના ઘા મારીને લુખ્ખાઓ ફરાર થઈ ગયા હતા જાણવા મળેલી વિગતો અનુસાર ભરતભાઈ પરસોત્તમભાઈ સાવલિયા રાજકોટ લગ્ન પ્રસંગ પતાવીને ટ્રેનમાં જૂનાગઢ આવ્યા હતા ત્યારે રાત્રિના 31 કલાકની આજુબાજુના સમયમાં રેલવે સ્ટેશનથી ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે લાઇબ્રેરી નજીકના ગંધારે વિસ્તાર પાસે લુખ્ખા બે આવારા તત્વોએ આવીને તેમને ઘેરી લીધા હતા ત્યારબાદ જે હોય તે આપી દેવાનું કહેતા ભરતભાઈ સાથે બાથાબાથીમાં આવારા લુખ્ખા તત્વોએ ભરતભાઈ સાવલિયા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેતા ફરાર થઈ ગયા હતા લોહી લુહાણ હાલતમાં જેમ તેમ કરી ભરતભાઈ સાવલિયા રેલવે પોલીસ પાસે પહોંચ્યા હતા જ્યાંથી 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ દિલીપ ગોટેચા જોશીપરાના આગેવાન કિશોરભાઈ સાવલિયા સહિતના લોકો દોડી આવ્યા હતા તો જૂનાગઢમાં આવારા તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા હોય ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલિંગનો આ ઘટના દ્વારા અભાવ જોવા મળી રહ્યો છે અવારનવાર આવા હિંસક બનાવ બને છે ત્યારે આવારા તત્વો સામે પોલીસ સર્જિકલ સ્ટ્રાઇક આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે તો નાઇટ પેટ્રોલિંગના અભાવને કારણે જ આવા આવારા તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે પોલીસ અફાળે ક્યારે આવારા તત્વો સામે સર્જિકલ સ્ટ્રાઇક આપશે અને જૂનાગઢની પ્રજા શાંતિનો શ્વાસ લેશે કાલ રાત્રે એક મિત્રના લગ્નમાં 1:30 વાગે હું ગીતાલો જે ઉતરીને આવેલો એમ ત્યારે રેલવેની ફટાકની આ બાજુ બે જણા પકડાવ મને ક્યારે આવ્યો પછી આગળ ગંધારીવાડી પાસે એપાર્ટમેન્ટ છે ને ત્યાં મને કે ભાઈ કામ છે એમ કહીને મારો આગળ હું ધક્કો માર્યો પછી આગળ પહોંચ્યા ત્યાં મારી પાછળ પહોંચ્યા અને કે લાવ જે પૈસા આવી લે એક છરી મારી બે ત્રણ છરી મારી પણ બચાવતો થયો અને પછી તો ત્યાંથી હું લથબથથી ઊંઠ સિક્યુરિટી માં ગયા મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ